નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આજે મળવાનું થયું દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ આજે આપણે નવા ટોપિકની વાત કરવાની છે વ્યવસ્થા તંત્રની અંદર વ્યવસ્થા તંત્રના માળખામાં આગળના જે આપણે ટોપિકની વાત કરી હતી એ હતી રેખિક વ્યવસ્થા તંત્ર રચના સમજૂતી આકૃતિ અને ક્યાં અનુકૂળ આજે બીજો વ્યવસ્થા તંત્રનો પ્રકાર વ્યવસ્થા તંત્રનું નામ છે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની રચના એમની આકૃતિ સમજૂતી જોઈએ અને કાર્ય અનુસાર જે વ્યવસ્થા તંત્ર છે એ કઈ જગ્યા પર અનુકૂળ બને છે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર રેખિક વ્યવસ્થા તંત્ર રિપીટ કરું રેખિક વ્યવસ્થા તંત્રને બીજા બે નામથી ઓળખતા હતા આપણે યાદ કરી લઈએ લશ્કરી વ્યવસ્થા તંત્ર અને વિભાગીય વ્યવસ્થા તંત્ર હવે આપણે ચર્ચા કરવાની છે આજે આપણા જે નવા ટોપિક છે એ છે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર માય ડિયર ફ્રેન્ડસ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર એટલે શું કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર એટલે કે રેખિક વ્યવસ્થા તંત્રની મર્યાદાને દૂર કરવા માટે કઈ મર્યાદા યાદ કરો રેખિક વ્યવસ્થા તંત્રની કઈ મર્યાદા યસ તો કે રેખિક વ્યવસ્થા તંત્રમાં કોને મહત્વ આપવામાં આવતું હતું વિભાગોને એ મર્યાદા હતી કે અહીંયા અહીંયા કાર્યને વધુ મહત્વ અપાય કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર પણ રેખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્વ અપાતું હતું અને જ્યાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતા જે નિષ્ણાંત વ્યક્તિનો આપણને જે લાભ મળવો જોઈએ જે કાર્યોની જવાબદારી સોંપવામાં આવે તો એને કહેવાય કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર મતલબ જ્યાં કાર્યને વધુ મહત્વ આપવામાં આવતું હોય જે અધિકારીઓ પાસે વિશિષ્ટ જ્ઞાન વિશિષ્ટ આવડત અને ચોક્કસ કાર્યની જવાબદારી સોંપી શકાતી હોય એવા વ્યવસ્થા તંત્રને કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કહી શકાય કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રનું એક ઉદાહરણ આમ નીતિમત્તાથી જોઈએ તો કાર્ય કાર્યુસાર વ્યવસ્થા તંત્રમાં હોય છે તમામ વિભાગના જે કર્મચારી હોય છે એને ભરતી બદલી અને કર્મચારીમેન્ટ મળી શકે છે રેખિક વ્યવસ્થા તંત્રમાં રેખિક ની વાત કરી છે રેખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્વ આપવામાં આવતું હતું મતલબ એને કાર્યને મહત્વ આપવામાં આવતું નતું એટલે એ એની એક શું ગણી શકાય મર્યાદા જે આપણે વ્યાખ્યામાં હમણાં જોઈ અને રેખિક વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતા વિભાગને વધારે મહત્વ આપવામાં આવતું હતું ત્યાં વિશિષ્ટ ખાસ ધ્યાન રાખો જ્યાં કાર્યનો વિભાજન થતું હોય જ્યાં કાર્યનો લાભ મળતો હોય ત્યાં વિભાગીકરણ જે કાર્યનું થતું હોય ત્યાં વિશિષ્ટકરણનો લાભ મળે અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કાર્યને કેવું મહત્વ આપવામાં આવે છે વધારે ક્યાં તો કે કાર્ય અનુસારમાં એટલે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં કાર્યને જ્યારે વધુ મહત્વ આપવામાં આવતું હોય ત્યારે અહીંયા આ વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટકરણનો લાભ જોવા મળે પરંતુ જે રેખિક વ્યવસ્થા તંત્ર છે ખાસ ધ્યાન આપો રેખિક વ્યવસ્થા તંત્ર છે જ્યાં વિભાગને મહત્વ આપવામાં આવતું હતું પણ કાર્યને મહત્વ આપવામાં આવતું એટલે ત્યાં ક્યાં તો કે આની વિશિષ્ટ કરણનો શું હતો અભાવ પણ અહીંયા વિશિષ્ટ કરણનો અભાવ નથી અહીંયા વિશિષ્ટ કરણને શું આપવામાં આવશે મહત્વ ક્યાં તો કે કાર્ય અનુસાર વ્યવસ્થા ફરી રિપીટ કરું વ્યાખ્યા બહુ ઈઝી છે એકદમ જ્યાં કાર્યને વધુ મહત્વ આપવામાં આવતું હોય જ્યાં નિષ્ણાંત હોય વિશિષ્ટ જ્ઞાન ધરાવતી કર્મચારીની જે જવાબદારીઓ સંભાળી શકતા હોય સોંપી શકાતી હોય એવા વ્યવસ્થા ઉદાહરણ ઉદાહરણ મતલબ એનું જે પ્રેક્ટિકલ પ્રકાર છે એની અંદર આપણે ડીપમાં જવું છે તો કે કર્મચારી સંચાલન વિભાગના અધિકારી હોય તો એ વિભાગના અધિકારીઓ જ્યારે કોઈ કર્મચારી સારામાં સારું કામ કરતા હોય કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની વાત કરીએ તો તેમને ભરતી કરવી બદલી કરવી બઢતી કરવી એ એના ઉપર ફોકસ કરી શકે છે એ વિભાગની અંદર કર્મચારી ઉપર ફોકસ થાય છે કે કોનું કાર્ય વધારે છે મતલબ અહીંયા ભરતી બદલી બઢતીના કાર્યો ખૂબ સારી રીતે કહી શકાય છે અથવા તો કરી શકાય છે મતલબ રેખિક વ્યવહારતંત્રમાં વિભાગને વધારે મહત્વ આપવામાં આવતું હતું એની મર્યાદા થઈ ગઈ અહીંયા કાર્ય અનુસાર વ્યવહારતંત્ર છે જે અહીંયા કાર્યને મહત્વ આપવામાં આવે છે રેખિકની અંદર વિશિષ્ટકરણનો લાભ મળતો નહોતો પરંતુ આ કયું વ્યવસ્થા તંત્ર છે મા કાર્યુસાર વ્યવસ્થા અનુસાર વ્યવસ્થા તંત્ર ની અંદર વિશિષ્ટ કરણ નો શું મળે છે લાભ મળે છે આગળ જોઈએ આકૃતિ બહુ સરસ મજાની આકૃતિ છે સરસ મજાનો ડાયચાર્ટ

સોસી હીમા હું આને સોસી હીમા કહું છું અને કારખાના વિભાગની અંદર જૂજ ગુજ જૂથ અધિકારી ઝડપ અધિકારી ગુણવત્તા અધિકારી અને સમારકામ અધિકારી જૂજ ગુસ સોસી હીમા અને જૂજ ગુજ માય ડિયર ફ્રેન્ડ્સ વહીવટી વિભાગની છે કર્મચારીઓનું સ્થાન છે કારખાના વિભાગની અંદર કામદારોનું સ્થાન છે બંનેની જે આકૃતિ છે એકબીજા ઉપર ડિપેન્ડેડ છે કાર્ય અનુસાર જ્યારે વ્યવસ્થા બને છે ત્યારે એક સિમ્પલ ફોર્મેટ છે તમારે લીટીને અહીંયા ક્રોસ થશે અડાડી દેવાની છે અહીંયા પણ લીટીને ચારે ને ક્રોસ સાથે અડાડી દેવાની છે પછી એક સામે એક જોડી દેવાની છે મતલબ તમે અહીંયા જે ટૂટક રેખા કરી છે સિમ્પલ રેખા કરી શકો છો આખી રેખા કરી શકો જે તમારા અનુકૂળ આવે એ પ્રમાણે તમે બનાવી શકો છો ફરી રિપીટ કર્યું મુખ્ય અધિકારીઓ બે વિભાગો વહીવટી અને કારખાના વહીવટી વિભાગની અંદર સુસીહીમાં કારખાના વિભાગની અંદર જુજગુજ એમની નીચે કર્મચારી એમની નીચે કામદારો આ એક એમનામ આકૃતિ છે આકૃતિ જ્યારે આપણને આવડી જશે મિત્રો સમજૂતી એકદમ ઈઝી થઈ જશે માય ડિયર ફ્રેન્ડ્સ આકૃતિને સમજ્યા પછી હવે આપણે ચર્ચા કરવી છે રચના એની સમજૂતી બહુ ઈઝી છે ફરી જોઈએ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કોના અનુસાર થાય છે કાર્ય અનુસાર પણ આ વિભાગ અનુસાર ક્યાં થતી હતી રેખિકમાં આ કયું વ્યવસ્થા તંત્ર ભણીએ છીએ કાર્ય અનુસાર કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં કાર્ય અનુસાર થાય છે કોની કાર્યની સોંપણી અહીં દરેક કાર્ય કરવા માટે ખાસ ધ્યાન આપજો નિષ્ણાંતોની નિમણૂક કરવા જ્યાં જ્યાં હું અન્ડરલાઇન કરું મિત્રો કે ખાસ ધ્યાન આપજો ત્યાર પછી આ નિષ્ણાંતો માત્ર સલાહકાર જ નહીં પરંતુ વહીવટી અધિકારી પણ હોય છે અને વહીવટી અધિકારી હોય છે ત્યાં જે પોતાને સોંપાયેલા કામ માટે દાખલા તરીકે વેચાણ અધિકારી ધંધા કે એકમની અંદર કયા પ્રકારના વેચાણ કયા પ્રકારના વેચાણના આંકડાઓ બધા ઉપર ફોકસ કરશે કારણ તો કે એની જવાબદારી વેચાણ પૂરતી સીમિત છે અહીં મુખ્ય અધિકારી તરીકે સર્વોચ્ચ સત્તા કોની પાસે મુખ્ય અધિકારી પાસે અને આકૃતિની અંદર આપણે બે વિભાગની અંદર આ આકૃતિ વહેંચાયેલી છે આકૃતિની અંદર બે વિભાગો હતા બે વિભાગની અંદર દરેક વિભાગના કાર્યોની યાદીને આધારે એના વિભાગો જુદા જુદા અને એના અધિકારીઓને પણ જુદી જુદી સત્તાની જવાબદારી સોંપાય છે મતલબ એની નીચે હાથ નીચે કામ કરતા જે કર્મચારીઓ છે કારણ કે કોઈ કાર્ય રહી જશે તો એકમના ધ્યેયને ને તકલીફ પડશે ધંધાકીય એકમના ઉદ્દેશો પાર પાડવામાં તકલીફ પડશે એટલે કે ખાસ ધ્યાન રાખવાનું છે એકને એક કાર્ય બે વ્યક્તિને સોંપાય ન જાય જેને કહેવાય બેવડાઈ જવું કાર્ય તો કાર્ય ન જોઈએ અને હવે આપણે ચર્ચા કરવાની છે ક્યાં અનુકૂળ તો કે રેખિત વ્યવહંત્ર ક્યાં હતું અનુકૂળ જ્યાં ધંધાકીય એકમ નાનું હોય શિસ્તના અંકુશના પ્રશ્નો હોય એવા સંજોગોમાં જ્યારે અહીંયા આ જે વ્યવસ્થા છે કાર્ય અનુસાર જે વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્ર કાર્યોમાં શું રહેલી હોય ભિન્નતા એક જે કાર્યો કરવાના છે એ કાર્યોની અંદર અલગ અલગ ભિન્નતા હોય એવી જગ્યા ઉપર મતલબ કાર્ય ઉપર જ વધારે ફોકસ થાય છે એટલે કાર્યોની અંદર ભિન્નતા રહેલી હોય એવા સંજોગોની અંદર આ ખૂબ અનુકૂળ બને ફરી રિપીટ કરીએ રચનાને અનુસાર કાર્યમાં સત્તા અને જવાબદારી વિભાગ નહીં પરંતુ કાર્ય પ્રમાણે થાય છે દરેક કાર્ય કરવા માટે અલગ અલગ નિષ્ણાતો કાર્ય કરવા માટેના નિષ્ણાતોની પોતાના કાર્ય માટેની જવાબદારી સોંપાય છે સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે આકૃતિમાં પહેલો ટોપિક હતો પહેલી જ સ્થાન હતું અહીં આકૃતિની અંદર બે વિભાગોમાં વહેંચાયેલું હતું મતલબ બંને વિભાગોની અંદર પોતાના અધિકારીઓને જ્યારે સત્તા આપવામાં આવે છે ત્યારે હાથ નીચે કર્મચારી ઉપર જે હુકમ હોય છે એ હુકમની અંદર એ પ્રમાણે એમને કામ કરવું પડતું હોય છે કારણ કે કાર્યને વધારે મહત્વ આપવામાં આવે છે અને કોઈ કાર્ય રહી ન જાય એ ખાસ જોજો મિત્રો અને એક ને એક કાર્ય વારંવાર ન થઈ જાય બેવડાઈને એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે આ વ્યવસ્થા તંત્રને આપણે નામ આપ્યું છે કાર્યનુસાર વ્યવસ્થા તંત્ર માય ડિયર ફ્રેન્ડ્સ કાર્યનુસાર વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ બને છે તો કે કાર્યોની અંદર ભિન્નતા હોય તો ફરી રિપીટ કરું કાર્યનુસાર વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા જોઈએ આપણે પછી એની રચના જોઈએ રચના પછી આપણે સમજૂતીની ચર્ચા કરી આકૃતિ પ્રમાણે આ અનુકૂળ બને એની ચર્ચા કરી નવા ટોપિક સાથે ફરી મળીશું માય ડિયર ફ્રેન્ડ થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ એક વિદ્યાર્થી મિત્રોને ફરી મળીશું નવા ટોપિક સાથે